नमस्कार, हूँ चिराग, न्यूज एट 10 માં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના ભથાણ ગામે પ્રદૂષિત પાણીના પગલે 40 બાળકોને ઝાડા ઉલટી થતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. ભથાણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બીમાર બાળકોની ટ્રીટમેન્ટ ચાલુ છે. કેટલાક બાળકોમાં કમળાની અસર જોવા મળી છે. બીજી બાજુ મામલતદાર, પાણી પુરવઠા વિભાગના ઇજનેર અને આરોગ્ય અધિકારીએ સ્થળ પર જઈને તપાસ શરૂ કરી છે. આ ગામમાં પાણીના સંપ નજીક જ દૂષિત પાણીના ખાડા ભરેલા હોવાથી રોગચાળો ફેલાયની આશંકા છે. વધુ વાત કરવા જોડાશે મારા સંવાદદાતા સાજીદ. સાજીદ, હાલમાં શું સિચ્યુએશન? જો વાત કરવામાં આવે તો જે લીમડી તાલુકાનું ભથાણ ગામ છે, તો આ ભથાણ ગામની અંદર જે 40 જેટલા રોગચાળો ફાટી નીકળી છે અને કમળાના કેસો સામે આવ્યા છે. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પાણી પીવાનું સંપ છે, તે સેમ સંપ નજીક જ એક દૂષિત પાણીનો ખાડો હોય છે, જેની અંદર ભરતા રોગચાળો ફાટી નીકળ્યો છે. જો વાત કરવામાં આવે તો મામલતદાર, આરોગ્ય તંત્રના ધામા છે ગામની અંદર, અને જે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, અને જે મામલતદાર જે નમૂના છે તે નમૂના ઉદ્ધકરણ માટે મોકલવામાં આવ્યા છે, અને જે બાળકો છે તેઓને સારવાર લીમડી અને ભથાણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવામાં આવી રહ્યા છે. જી, ધન્યવાદ સાજી. તો 40 બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ છે. દૂષિત પાણીના કારણે આ રોગચાળો ફાટ્યો હોવાની પૂરેપૂરી આશંકા છે.